રાધાબેન ના ઘરે સમજાવવા ગયા હતા કે તમે છે ને આ બધું મૂકી દો, મૂકી આરે બધી ઝંઝટ મૂકી દો. ત્યાં તો રાધાબેન મોઢે ચડીને અપમાન કરીને કહી દીધું તમે મારા ઘરે થી જઈ શકો છો હવે. હા ભાભી, આમાં છે ને સમજાવવામાં હારા વાટ નથી રે, આવે તો હું કહી દઉં તમને. પણ રાધાબેન ની સામે તો આવું ન જ બોલે ને, એ તો બોલી જ દેવાના, એક તને તો ખબર જ છે એ કેવા છે. હા ખબર જ છે, પણ તોય અપમાન તો ન જ કરે ને. હા થોડુંક ક્યાંય ચૂકે છે એમનું. એને હારા માટે જ કેવા ગયા હતા કે નહીં? મારા માટે તો કેવા ગયા હતા, પણ એ ન સમજે ને શું કરવાનું હવે. હા કમળાબેન ને એટલી ખબર નહીં પડતી હોય કે રાધાબેન નહીં માને તો ન્યા સમજાવો પડે ની પાસા એના ઘરે. હવે હું અહીં મોઢું દેખાડવા આખા ગામમાં વાત ફેલાઈ ગઈ છે. આ લોકોની હવે કેટલી વાતો હજી ફેલાવવાની બાકી છે. બાપ રે, ક્યારે પતશે આ બધું? અને એ બધું છોડ, પેલી સગાઈનું ક્યાં સુધી પહોંચ્યું પછી? તમે સગાઈની તો વાત જ ન કરો, ખબર નહીં ક્યાં અટકીને ઊભું છે હજી સગાઈનું. હે ભગવાન, શું કરવાનું? મને લાગે છે રાધીબેન તો છે ને મુખી બાપાને હરાવીને હવે રહેવાના જ છે. મને મુખી બાપા કે પાછળ હટે એમ નથી અને રાધીબેને હટે એમ નથી. હવે જોઈએ કોની હગાઈ થાય છે. આ લોકોનો ઝઘડો હવે હજી કેટલા દી ચાલવાનો છે? મને તો હવે કંટાળો આવવા લાગ્યો છે. હા આપણા ગામમાં જે એક છે મુખી અને એક છે રાધાબેન સરપંચ, હા બે હામા હામી આવ્યા છે, કોઈ હટે એમ છે નહીં. હવે જોઈએ શું થાય. મને તો લાગે છે આ બહુ મોટી બબાલ થવાની છે અને આખું ગામ ભેગું થશે છેલ્લે. હા મને એવું લાગે છે. આપણે તો પેલા જવું છે, શું થાય નહીં જોવા. તારે બહુ બધું જોવું હોય, એ રે જોવા રેવાતું હોય કે આવું બધું? લે આપણા ગામના છે બધા, જોવું તો પડે ને. હું આપણા ગામમાં હાલે છે, પણ આપણે તો કેટલા દિવસથી જોઈ રહ્યા છે એ લોકોની આટલી મોટી બબાલ ચાલી રહી છે. હા કોઈને સમજાવવાથી સમજે એમ નથી પાછા કોઈ. પણ આ તો આજે તું એ કીધું એ તો જબરું થયું, મોઢે બોલી દીધું. હા મોઢે ખાલી બોલ્યા નહીં, અપમાન કરીને ઘરની બહાર કાઢ્યા. આ તો બહુ મોટું અપમાન કહેવાય. હવે ન જાય એમના ઘરે કોઈ દી. તમે જાતા નહીં કહી દઉં છું સમજાવવા રાધાબેન ના ઘરે. તે જોઈ કોઈ દી મન ભાળી ત્યાં જતા. તમને ભાળ્યા નથી પણ નક્કી ન કહેવાય. તમારે રાધાબેન ને પાછું હારું પડે એટલે તમે જાવે તે સમજાવવા. જાવ તો, પણ હવે મારે કઈ સમજાવવાનું મને નથી લાગતું. એ મારું કયું સમજશે ને મારે કઈ સમજાવવું છે? મારે કઈ નથી સમજાવવું. હા બસ એમ નગર તમને ઘરની બહાર કાઢશે. આપણે એવું કામ જ નથી કરવાનું. મને જેમ તું લા ભાભી ને કઈ ખબર નહીં હોય, હું ભાભી ને જઈને કહું કે જો આવું કર્યું એમ. સારું છું ને તમને કીધું તો તમને ખબર પડી કે હું એના ઘરે જવાની જ હતી, નહીં તો હું જવાની જ હતી. સારું હવે જાતા નહીં, હવે ખોડી જવાની હોય. સારું હવે હાંજ થવાની છે, હવે તુંય બહાર નો રખડ ને મારી સાથે અંદર મદદ કર મને. ચાલ આવું છું, તમે જાઓ. મારા ભાભી ને છે ને કામ ની બહુ ઉપાદી. સારું છે ઘર મારી કામ તો કરે, કોઈની પંચાયત તો નથી કરતા. જય માતાજી મુખી બાપા. જય માતાજી. ઘર તો જાવ બેસો. કેમ આજ મારું કામ પડી ગયું? શું થયું પછી? રાધાબેને એના ભાઈની હગાઈ બંધ રાખી કે નહીં? ના મુખી બાપા, રાધાબેને એના ભાઈની હગાઈ બંધ નથી રાખી અને એ નમતું મૂકવા તૈયાર પણ નથી. તો પછી તમે શું વિચાર, શું કરશો તમે? જુઓ મેં તો તમને કહી જ દીધું છે કે એક જ દાડે બે છોકરાની હગાઈ થાય એમ નથી. એટલે તમારા બે માંથી એકે હગાઈ તો મોકૂફ રાખવી જ પડશે. જો મહારાજ મારી વાત સાંભળી લો, એ દિવસે તમારે મારા છોકરાની હગાઈની વિધિ કરવા આવવું જ પડશે. કારણ કે હું કોઈ પણ સંજોગે મારા દીકરાની હગાઈ બંધ રાખવા મારું છું અને
તમને તો ખબર છે ને, આ ગામનો મુખી જે બોલે એ કરે છે, એનું પરિણામ તમારે ભોગવવું ના પડે. અરે મુખી બાપા, કોઈ પણ ગોર મહારાજ પાસે આમ ધમકી મારવાથી કામ ન નીકળે, એ તો તમને ખબર છે ને. મે ઉપદેશ સાંભળવા નથી બોલાવ્યા તમને, તમને જવાબદારી સોંપવાની છે અને એ જવાબદારી તમારે પાર પાડવાની છે. અરે મુખી બાપા, ઉપદેશ આપવો એ તો અમારા બ્રાહ્મણ લોકોનું કામ છે. તથા સત્તા વાસ્તુ બને આપજો ને, મારા ઘરે આજે કોઈ પ્રસંગ નથી. ઉપદેશ બંધ કરો અને હા કહી અને નીકળો. અરે મુખી બાપા, તમે પણ મને ધમકી મારી, રાધાબેને પણ મને ધમકી મારી, હવે તો હાવ મૂંઝાણો છું. ગોર મહારાજ, મુખી ને સરપંચ ના ભેદમાં તમને ખબર પડે છે? હવે એ તો ખબર જ હોય ને મુખી બાપા, કે સરપંચ કોને કહેવાય અને ગામના મુખી કોને કહેવાય. મુખી મરે ત્યાં સુધી રે અને સરપંચ પાસ બદલી, એટલે આ પાંચ વર્ષ તમને કદાચ સરપંચ જલસા કરાવી દે, પછી તો મુખીના હાથમાં દે. ઈ હંધી વાત તમારી મુખી બાપા હાચી, પણ બેમાંથી એક જો નમતું નહીં મૂકો ને તો ઈ દિવસે મુહૂર્ત તો એક જ છે, અને આ વાત તમે બે સારી રીતે જાણો છો. ગોર દાદા, મારે જાજી ચર્ચા કરવાનો ટાઈમ નથી, મારા ઘરે ટૂંક સમયમાં પ્રસંગ છે, એટલે હવે બીજી કડાકૂટ કર્યા વગરના મારી વાત માની લો અને રાધાબેનને ના કહી દો અને મારા પ્રસંગની તૈયારી કરો. જાઓ. જાઓ મહારાજ, સીધાઓ. ઠીક છે મુખી બાપા. મહારાજ હાથ જોડીને મહારાજ કહીએ છીએ, એ તો આપણા બાપ બની જાય છે, ઉપદેશ આપે છે અને બાના બતાવે. ખબર નથી મૂકીનો હુકમ એટલે આત્મા. તૈયાર જ નથી. આ બાયુ માણા અમે જીદ લઈને બેઠા છે કે સપણ થાય ને તો મારા છોકરા નું થાય અને ઈ જ મુહૂર્ત માં થાય, પણ તારા હાહરા આવું હું કામ કરે છે? હું કરું હું કેવું હવે તને? હા બે છે ને મોટા ચડ્યા છે કે સગપણ થાય તો મારા છોકરાનું થાય, સગપણ થાય તો મારા ભાઈનું થાશે. હે ભગવાન, તાર હારણ તું સમજાવતી હોય તો રાધાબેન છે ને એ સરપંચ છે, એની સામે નો પડાય. હા અને હવે મારા હારા હું કહી છે ખબર છે? હું આ ગામનો મુખી છું એટલે હું તો વટ નહીં જ મૂકું. હા બે હરખે હરખા ભેગા થયા છે, કોઈ પાછું હટે એમ નથી, અને એમાંય પાછો મારો થનાર વર કે નહીં નથી સમજવું. મેં કીધું કે તમે વાત કરો બાપાની હારે, પણ ના, કે મારા બાપા જે કરે છે ને એ બધું સાચું છે. બધાને એક દિવસે હગાઈ કરી લેવી છે, હું તો એમ કહું પાછા જે બીજું મુહૂર્ત આવે ને ત્યારે રખાય હગાઈ, હારો હાર થોડી કે એમ જરૂરી છે. પણ એ મુહૂર્ત માં હક પણ રાખે કોણ? મુખી રાખે કે સરપંચ રાખે, એ તો મોટો સવાલ છે ને, અને કે પીછે હટતો કરવી નથી. હા એ વાતે હાશી, કોઈ સમજે એમ છે નહીં. હવે જોઈએ કોની હગાઈ થાય છે, તમારી હગાઈ થાય છે કે પછી રાધાબેન ના ભાઈ ની? જેની પણ થાય, જેની થાય ને એને તો સુધરી જાય, પણ જેની નો થઈ ને એનું નાક કપાવવાનું છે. હું તો હું કહું તને કે આવું છે ને મુહૂર્ત નું ને એવું કઈ હોતું નથી હો, તું માનતો કે નથી માનતી એમાં? હવે આપણા માનવા નો માનવાથી હું થવાનું છે? હા આ લોકો માને છે ને એટલે તો આપણે માનવું પડે છે ને, તો મને તો કે કાલે હું હગાઈ કરી નાખું, મને હું છે? હા અત્યારે હવે બધા હગાઈ કરવા જ મળ્યા છે, હારો વાર જોવે બસ. સમજવું જોઈએ ને, નથી મારા હારા ને સમજવું કે નથી આ રાતી બેન ને સમજવું.
હવે તારા હારાને સાંભળવા ફેર થયું છે કે હું થયું કઈ ખબર નત પડતી, અને ગોર બાપાનું પાછું કેવું એમ છે કે મુહૂર્તના દિવસે એક જ જણની હગાઈ થાય? બોલો. અને એ તો મોટી ઉપાધિ છે. હા, ગોર બાપા એ ખબર નહીં ક્યાંથી આવું બધું ઉપાધિ લઈ આવ્યા છે. પણ તારે છે ને તારા હારાને આ ગોર દાદા સુધી પોગવા જ નહોતા દેવા. હું કરું? તને ખબર છે ને મારા હારાની, એને છે ને એ ગામની બધી ખબર પડી જાય તો તને લાગે આ વાત છુપી રહેવાની હતી? હા, અને એક ન્યા રાધાબેન, ઈ હટ નથ મુકતા હગાઈની. અને આ બેની લખમાં અમારે ચારે હેરાન થવું પડે છે. હા, ઈ વાતે હાશી. રાધાબેન ના ભાઈ ની હગાઈ થવાની છે ને ઈ છોકરી ડાઈ છે બિચારી. ઈ ડાઈ તો છે, અને રાધાબેન નો ભાઈ ડાયો છે એમાં ના નથી. પણ આમાં કરવું, આમાં અમારા ચારે નો શું વાક છે? હા, હવે જોઈએ કોની હગાઈ થાય છે, તમારી થાય છે કે પછી એના ભાઈ ની. અરે હું તો એમ કઉ છું, ભલે ચારે ની થતી, પણ ભગવાન જે કરે ને એ સારું કરે. એલી હાશી, હું ઈ જ કઉ છું. તો એક કામ કરો ને, તમારે સારાઈને જઈને હગાઈ કરી આવે તો બીજો તો કઈ રસ્તો છે એ નહીં. હવે જે થાય થવા દેજો, બીજું હું. હા, હવે જે નસીબમાં લખ્યું હોય છે ઈ થાય, આમ આપણે કઈ ન કરી શકીએ. મને કેવું લાગે છે કે મુહૂર્તના દિવસે હગાઈ થાય ને તો સારે સાર ની થાય, નહીં થાય તો કોઈ ની નહીં થાય. જોઈ લેજે. જોઈ હવે જે થાય ઈ હરી વાલા, બીજું તો હું. હા, કોઈ સમજે એમ નથી. હાલ હું એમ કઉ છું, આપણે બજાર ન જાઓ. હા, તું એટલે આવી છે ને, અમથી થોડી માર ઘરે આવી તું. હા, હવે હક પણ કરે છે તો ન્યા જઈને જોઈ તો ખરા, કઈક લેવા જેવું હશે તો લઈ લેહું. હા, કદાચ તારી હગાઈ નું નક્કી થયું હોય તો તે દિવસે પાછું. હા હા, તૈયારીમાં તો રહેવું પડશે, થાય કે ન થાય. હા, હાશી વાત છે. હારું, હાલ હવે લઈ આવે. હાલ જય માતાજી બેન. જય માતાજી. બોલો, કેમ આવવાનું થયું છે? રાધા બેન, તમારા બે ની વચ્ચે હવે હું હલવાનો છું, આનો કઈક માર્ગ કાઢો. કેમ એનો માર્ગ? હું થયો પાછો? હમણાં મને મુખી એના ઘરે બોલાવી અને ધમકી આપી, જો નક્કી કરેલા દિવસે મારા છોકરાની હગાઈ તમે ન કરાવી ને તો તમને આ ગામની બહાર કાઢી મૂકે. શું વાત કરો છો? આ મુખીએ તમને આવી ધમકી મારી? હા રાધાબેન, મુખીએ તો મને આવી ડાટી મારી છે. હવે તમે કઈક આનો રસ્તો કાઢો અને એને જઈને સમજાવો. અરે મહારાજ, હું રસ્તો કાઢું? અને તમે હું કેવા માંગો છો મને તો એ જ ખબર નથી પડતી. રાધાબેન, તમે આમ થોડુંક સમજીને તમારા ભાઈની હગાઈ આમ પાછળ ઠેલાવો ને. ના, મેં જે દિવસે મારા ભાઈની સગાઈ નક્કી કરી છે, હવે તો એ જ દિવસે મારા ભાઈની સગાઈ થશે, અને એ પણ હવે તમારા હાથે. અને જો તમે આવું નથી કર્યું ને તો મુખીએ તમને જે કીધું એ જ પ્રમાણે હું પણ ગામની બહાર ધક્કા મારીને કાઢી મૂકીશ. ઠીક છે બેનબા. જય માતાજી. જય માતાજી. બહુ પાવર ગરી ગયો છે ને, મુખી નો પાવર તો હવે કાઢવો જ પડશે. એ કેશવિયા, સારું થયું કે તું મને અહીંયા જ મળી ગયો. તને મળવા માટે તારી વાડીએ જ આવતો હતો. કેમ, હું કામ હતું તારે? તારી બેન ને કહી દેજે બહુ ટણી ન કરે, નકર આ વખતે હવે હારા વાત નહીં રે, કહી દઉં છું તને. હું મને ધમકી આપે છે? હા, હું તને ધમકી આપી રહ્યો છું. તમે બે ભાઈ બહેન ને સોખા સજ્જામાં કહી રહ્યો છું તમારી હગાઈ ના દાડે આડે નહીં આવતા, પણ તમને બેવ ને આ વખતે પંજરી સખાડવી પડે. હાલ હાલ, હું મને પંજરી સકારતો ને, તું મને મારી છે તો મેં કઈ હાથમાં ભંગડીઓ નથી પહેરી. હું તારી જાતના કેસલા લાગે છે, આજે તારો વાળો જ પાડવો પડશે. લાગે છે એમ નહીં માને તું, તને આજે માર સખાડવો જ પડશે. એમ તો આવી જાને, હું પછી તો અહીં જ ને. કેશવ્યુ,
ચાલે કામ વચ્ચે બવાડા કરો છો બોલો છો પોતું ના કરે બોલો મુખીના છોકરાની આટલી હિંમત કેને તારી ઉપર આદુ પડે એટલે તારી ભૂલ એ કે તું મને અત્યાર સુધી વાત નથી કરતો બેન જવા દો ને અમે શાંતિ રાખો આપણે ઝઘડો નથી કરવો શાંતિ રાખો એમ અરે મુખીએ મારા ઘર ઉપર મારા ખોયડા ઉપર હાથ દેખો છે અને હવે હું ચૂપ બેસું એમ ના ભાઈ ના હવે મુખીનું આવી બન્યું બેન હા તમે ને મુખી બંને જો આમને આમ ઝઘડતા રહો ને તો અમારી સગાઈ તો બંધ રહે પણ બે ઘર વચ્ચે વેર વધી જાય તો તું એમ કહે છે કે હું ચૂપ રહું અરે મોહનિયા એ ખાલી તારી ઉપર વાર નથી કર્યો મારી આબરૂ ઉપર વાર કર્યો છે આ વખતે મોહને ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે હવે એને ખબર પડશે કે આનું પરિણામ શું આવે છે મને લાગે છે કે તમે મારી સગાઈ બગાડશો નહીં થવા દો આવું કા બોલસ ભાઈ તારી હગાઈ હવે ન્યાજ થાય ઈ તારીખે થાય તો ઘરે બેસ આનું નિરાકરણ તારી બેન લઈને આવશું અરે બેન પણ તમે કાં જાવ છો ઈ મોહનિયાના ઘરે એટલે કે આ મુખીનું મોઢું જોવા બેન હજી કહું છું હજી તો તમારા ભાઈ ને માર્યો જ છે પણ જો બીજી વખત ઝપટમાં આવ્યો ને તો જીવ તો નહીં જાય મુખી આ ખોટી ટાણી કરવાનું રહેવા દે તમે એમ કહો છો ને કે ક્યારે ટીમ ઢળી જાય ખબર ન પડે તો એક વાત યાદ રાખજો મારા ભાઈને મારતા પહેલા ક્યાંક તમારા બે બાપ દીકરાનો વારો ન ચડી જાય મને મારનાર તો હજી કોઈ પેદા નથી થયો સરપંચ સાહેબ ઈ બેમમાં ન રહેતા મુખી બાપા ક્યારે તમારું કાસળ નીકળી જાહે ને ઈ ખબર એ નહીં પડે હો તો પછી જોઈ છી તને હું કરી આપો છો હા તો પછી જોઈ લે હું કે હું હું કરી આપો એમ તમારી હાથ પેઢી યાદ રાખશે કે તમારા પરિવારને રાધાનો બનારો પડ્યો હતો અને આ રાધાનો હાથ જેને એડો છે ને ઈ ગંગાના વેણમાં તણાઈને ક્યાં વયા જાય છે ને ઈ એના કાંઠાને ખબર ન હતી એમ જા મુખી બાપા રાધાબેન સરપંચ સાહેબ માફ માર્યો તો હારું તારા મુખી તમારા ખ ખ ખ રહેતા પાણીને ક્યારે ભૂકવી નાખે ખબર નહીં પડે પાંદડું હલે ને ઈ ભગવાનના હાથમાં હોય છે અને હવે તમે જે વસ્તુ બોલો છો એમાં તો ચોખે ચોખું તમારું અભિમાન દેખાય છે જોજો અભિમાન તો રાજા રાવણને ન તોર્યું ધૂળ ભેગા ન થઈ જાય અરે સરપંચ સાહેબ અને અભિમાન હોત અને માન મર્તબો કહેવાય પોતાની જાતનું ગૌરવ અચ્છા એક બાયુ માણા હામે બાવડા ચડાવો છો એને તમે માન મર્યાદા ને મર્તબો કહો છો પોતાની જાતને મરદ ગણાવો છો અરે બાત હું જોઈ તો કોક મરદ માણા હામે જાવ એની હામે બાયુ ચડાવો તો હું કહીશ કે મુખી બાપા આચા કે દિયા રાધા તમારા પગમાં પડીને તમારી માફી માંગી લે બાકી ખોટી રીતના જો તમે રાધા પાસેથી માફીની આશા રાખતા હોય તો મુખી બાપા ભૂલી જજો હો સરપંચ સાહેબ તમે મહિલા છો ને એટલે તો મર્યાદા જાળવું છું અને હું ક્યાં તમારા ઘરે બાંધવા આવ્યો તમે મારે ઘરે ઈ તો આવે જ ને કારણ કે મારા દીકરાએ જો તમારા દીકરા ઉપર હાથ ઉપાડ્યો હોત અને ન કરે નારાયણ તમારા દીકરાના રામ રમી ગયા હોત ને તો તમારે આવવું જ પડત હા તો જે વસ્તુ મારા દીકરાને કરવાની હતી ઈ પહેલી તકે તમારા દીકરાએ કરી નાખી છોકરા છોકરા તો ભાગતા જ હોય રાજા બે
એમાં મોટાએ તું ઉડાડવાની જરૂર ન હોય. અરે મુખી બાપા, મારા થૂકની કિંમત છે કે ઉડાડવા હાટું હું અહીંયા ધક્કો ન ખાઉં. પણ હવે તમારા દીધેલા સંસ્કાર ક્યાંક ને ક્યાંક ઝાંખા પડ્યા ને, એટલે આ રાધાને અહીંયા આવવું પડ્યું છે. અને હા, હવે તમારા દીકરાને જ્યાં હંતાડવો હોય ત્યાં હંતાડી દેજો. દુનિયાની કોઈ તાકાત તમારા દીકરાને નહીં બચાવી શકે. સુખડનો હાર તૈયાર રાખજો. તો સરપંચ સાહેબ, તમે બતાવશે કે કોણ સુખડનો હાર પહેરે છે? ખબર નથી પડતી કે આ વાતનો ઉકેલ કેમ લઈ આવવો. હવે મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. બે હરખા, નો મારી નણંદ નમતું મૂકે કે નો તારા હારા નમતું મૂકે. પણ બેન, તમે તમારી બાને મોકલો ને સમજાવવા માટે. બેન, મેં એ કરી લીધું. મને એમ હતું કે મારી માં જશે ને તો મારી નણંદ થોડુંક માન રાખીને કાંઈ બોલશે નહીં. પણ મારી નણંદ તો છે ને, એ મારી માને ન બોલવાના વેણ બોલીને કાઢી મૂકાશે. શું કરવું બોલ? હવે આપણે શું કરશું બેન? બેન, મારી પાસે આનો એક રસ્તો છે. હવે આપણે એ રસ્તો જ કરવો પડશે. બોલ, તું કરીશ ને? હા બોલ ને બેન, શું રસ્તો છે? જો ગમે તે થાય, પણ તારે મારો સાથ નથી મૂકવાનો. બરાબર છે ને? હા બેન, હાલ અટાણી જાય. હાલ બેસો બેસો. પણ બેટા, કેમ આવવાનું થયું? મને કહેશો થોડું? મહારાજ, આજે અમારા બેની હગાઈ છે, તો તમે આનો હું રસ્તો કાઢ્યો છે? હા મહારાજ, તમે કઈક વિચારીને અમને જવાબ આપો. પણ બેટા, હું થોડોક મૂંઝવણમાં છું. મને કઈ માર્ગ જડતો નથી. આ એક દિવસે બેનો હક પણ મારે કરાવવું કેમ? એક બાજુ મુખી બાપા, એક બાજુ સરપંચ બેન, એમાંથી કોઈ સમજવાનું નામ નથી લેતા. મહારાજ, આનો રસ્તો અમે બે વિચારીને જ આવ્યા છીએ. તો હું રસ્તો છે જણાવો મને. હા, મારા બેની વાત તો બરોબર છે દીકરા, પણ મુખી બાપા અને રાધાબેન તમારી વાત મંજૂર કરશે? અરે તમે જરાય ચિંતા ન કરો. મુખી બાપા અને રાધાબેન માને કે ન માને, પણ અમારા ઘરવાળા છે ને, એ આ વાતમાં મંજૂર છે. અમે એને હંધીએ વાત સમજાવી છે અને હમણાં આવતા જશે. એટલે તમે એ કરો, તમે અમારા બે ની હગાઈ એક જ હારે આયાસ કરાવી દો. લે બે મુરત ત્યાં આવી જા. હાલો, હવે એથી સારું કરી. હા,
બેસો મૂર્ખિયા. હે મહારાજ. બાપા તમે આ હું કરો છો? તમે તમને સગાઈની વિધિ આપણા ઘરે કરવાની કીધી હતી અને એ શું કરો છો? જુઓ બાપુ, અમાર ગોર મહારાજનો કોઈ વાંક નહીં. અમે શારે મળીને જ આ હગાઈ કરવાનું નક્કી કર્યું. હા બાપા, મુરત એક હતું અને અમારા સારાઈની હગાઈ હતી, જે કાળે થાય એમ નહોતી. એટલે અમે બધા નક્કી કરી અને અમારી સગા અહીંયા કરી નાખી. બેન, આ કામ તો તમારે લોકોએ સાથે સમજીને કરવાનું હતું, પણ તમે એ ના કર્યું એટલે અમે લોકોએ સમજીને કરી નાખ્યું. તમે તો ગામના સરપંચ છો અને મુખી બાપા તમે મુખી છો. આમ તમે બે જો અંદર અંદર ઝઘડ્યા કરશો ને તો ગામમાં તમારી વાતો થશે, બીજા કોઈને કાંઈ ફેર નહીં પડે, તમારા બેના નાક કપાઈ જાય. તમારા બધાની વાત તો સાચી લાગે છે. હું ને રાધાબેન આજ સુધી ખોટા ઝઘડો કરતા હતા, ખરેખર અમારી ભૂલ હતી. રાધાબેન, મેં ખરેખર તમારું અપમાન કર્યું છે, તમારી સાથે ખરાબ વર્તન કર્યું છે, મને માફ કરો. તમે મને માફ કરી દો. મારે મારી આરે મર્યાદા મેલીને વાત કરવાની જરૂર નથી. એ સારું સારું, જે થયું એ બધું આપણે ભૂલી જઈએ અને સંગે સંગે આજ આપણા છોકરાઓની સગાઈ કરીએ. મહારાજ, મારી હામ ઉજવીને હું ઉભા છો? બેહો અને ચારેયની વિધિ ચાલુ કરો. બેહો, બેહો, બેહો. રાધાબેન, તમારા ભાઈ અને તમારા છોકરાની હગાઈ અહીંયા પૂરી થાય છે. ખુશ થવો ને બધાય.